પ્રાંતિજ સહિત તાલુકો શાકભાજીનો હબ છે અને મોટા ભાગે પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર કોબેજનો વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે ત્યારે છેલ્લા 2-3 વર્ષથી ફ્લાવરની ખેતી કરતા ખેડૂતોને ફ્લાવરના ભાવ ન મળતા ફ્લાવર પકાવતા ખેડૂતો નાસીપાસ થઈ ગયા છે અને અન્ય ખેતી તરફ વળ્યા છે તો ફ્લાવરની સાથે વિવિધ ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વિવિધ શાકભાજી વાવવામાં આવી રહ્યું છે તો પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં રહેતા પટેલ કાળીદાસ હરગોવિંદાસ પટેલ દ્વારા વર્ષોથી પોતાના ખેતરોમાં ફ્લાવરની ખેતી કરે છે પણ ફ્લાવરના ભાવો વધઘટ થતા જ તેઓએ પોતાના ખેતરમાં બે પાડ્યા તાઇવાન ડુંગળીનું વાવેતર કરી અને માત્ર અખતરો કરવામાં આવ્યો છે તો તાઇવાન ડુંગળીનું બિયારણ બજારમાંથી 100 ગ્રામ લાવ્યા હતા અને તેઓ ભાવ 1500 રૂપિયા લેખે પડ્યું હતું અને ખેતરમાં બે પાડ્યા જેટલી ડુંગળીની ખેતી કરવામાં આવી છે ત્યારે હવે હાલ રેગ્યુલર ડુંગળીના ભાવ કરતાં આ તાઇવાન ડુંગળી અલગ પ્રકારની હોય અને વજનમાં એક ડુંગળી 400 ગ્રામથી 500 ગ્રામ વચ્ચે થાય છે અને વજનની સાથે બજારમાં 400 થી 450 સુધીનો ભાવ પણ મળી રહે છે।